નમસ્કાર, હું ચિતોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સૌથી પહેલા વાત કરીશું, ફરી એક વખત સમગ્ર રાજ્યમાં વરસાદની વકી જાહેર કરાઈ છે. તેને લઈને રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી થઈ રહી છે. 13 નવેમ્બર અને 14 નવેમ્બરે મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સંવાદદાતા કામેશ ચોક્સી વધુ વિગતો સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. કામેશ, વધુ એક વખત કમોસમી વરસાદનો માર સહન કરવા માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે? બિલકુલ તોરલ, સાચી વાત છે. કારણ કે કહી શકાય કે અત્યારે એક બાજુ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખેત પાકને નુકસાન થવાની જે અહેવાલ જે છે એ સામે આવ્યા છે. તેની વચ્ચે અત્યારે મહાવાવઠાની અસર લોકોએ અનુભવી ને ત્યારબાદ અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં તો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદના એધાણ સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 13મી અને 14મી નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, બનાસકાંઠા અને કચ્છમાં, આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે, જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. બિલકુલ કામેશ, ખાસ કરીને એ જાણવા માંગીશું કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય થતા આ પ્રકારે કમોસમી વરસાદ કે માવઠું જે કહી શકાય તે વરસતું હોય છે, કોઈ સિસ્ટમ સક્રિય થઈ છે, કયા કારણોસર આ વાતાવરણ પલટાવાનું છે? અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે છે, જ્યારે મહાવાવાઝોડું આવ્યું હતું ને ત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા આ વાવાઝોડું સક્રિય બન્યું હતું ને ત્યારબાદ નબળું પડી ગયું હતું. પણ ત્યારબાદ એક બંગાળની ખાડીમાં એક અપર એક સાયક્લોનિક સિસ્ટમ નવી ક્રિએટ થઈ છે ને જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ને જેને લઈને આગામી 2 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રાજ્યના વિવિધ ભાગોમાં પડે તેવી શક્યતા છે. આભાર કાવેશ તમામ જાણકારી માટે. તો આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદનો માર વરસે તેમ લાગી રહ્યું છે.